રાજ્યમાં કેટલીક જગ્યાએ વીમા બાદ ભારે વીજળી સાથે વરસાદનું આગમન થઈ રહ્યું છે, ત્યારે ધોરાજીના જામકંડરણા ખાતે આવેલા ચિત્રાવડ ગામે ગાયના ધાણ પર વીજળી પડતા 5 ગાયના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. ગામ લોકોએ સ્વયંભૂ બંધ રાખી અશ્રુધારા સાથે અબોલા પશુઓની દફનવિધિ કરી હતી. ગાયને હિન્દુ ધર્મમાં માતા સમાન ગણવામાં આવે છે. હિન્દુ ધર્મનો દરેક માણસ ગાયની પૂજા કરે છે અને તેનું રક્ષણ પણ કરે છે. ધાર્મિક આસ્થા સાથે ગાયના દરેક અંગમાં દેવી દેવતાઓનો વાસ છે તેવું માનવામાં આવે છે. ત્યારે જામકંડરોણાના ચિત્રાવડ ગામે અઘટિત બનાવ બન્યો હતો. મેઘરાજાના આગમન સાથે તેઓનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળ્યું હતું. વીજળીના કડાકા ભડાકા સાથે મેઘાવી માહોલ સર્જાયો હતો. ત્યારે સમી સાંજે ગાયોના ધણહર ઉપર વીજળી પડતા 5 ગાયોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. આ બનાવના પગલે ચિત્રાવડ ગામ લોકોએ સ્વયંભૂ બંધ રાખી અશ્રુધારા સાથે અબૂલ પશુઓની રક્ષણ કરવાના સંકલ્પ સાથે દફનવિધિ કરી તેમને અંતિમ વિદાય આપી હતી. મારું નામ ભગવાનજીભાઈ ગીણોયા, જામકંડરણા તાલુકાના ચિત્રાવડ ગામના. ત્યાં કાલે 20 તારીખે જે અતિ વરસાદ અને અતિ વીજળી પડતા ગાયોના ધણ ઉપર વીજળી પડી અને 6 ગાયો અને 1 ભેંસ એમાં 7 પશુના મૃત્યુ પામેલા છે. આજે ચિત્રાવડ ગામ બંધ સ્વયંભૂ પાડેલું છે અને જે ગાયો બધી મૃત્યુ પામેલી હતી તે બધી સગર્ભા હતી, એટલે એ બધી ગાયો માતા બનવાની હતી. અને આજે ગામ બધું બંધ રાખેલ છે સ્વયંભૂ, અને એની અંતિમ વિધિ અને એની સમાધિની વિધિ અહીંકડે અમે બધા આખા ગામ ભેગું થઈ અને કરેલી છે. તો સરકારશ્રીને એવી અપીલ કરી કે અમને સહાય આપે અને આ આકસ્મિકમાં થોડીક મદદરૂપ બને. અલ્પેશ ત્રિવેદી, લાઈવ ગુજરાત ન્યૂઝ, ધોરાજી.